નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું લોઈસ. નજરાખી મહત્વના સમાચાર ઉપર. તો અમદાવાદના બાપુનગરના ટોલ નાકા વિસ્તારમાં આવેલી સ્ટાર હોસ્પિટલમાં કામ કરતી મહિલા લોડિંગ લિફ્ટમાં ફસાઈ જતા કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં મહિલાના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. અમદાવાદના બાપુનગર ટોલનાકા પાસે આવેલ સ્ટાર હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલની લાપરવાહીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા અને આજે પણ એક હોસ્પિટલની લાપરવાહીએ એક મહિલાનો ભોગ લીધો છે. ત્યારે આ હોસ્પિટલમાં હાઉસ સ્પીકિંગ તરીકે અરુણાબેન રજનીબેન પરમાર ઘણા વર્ષોથી કામ કરી રહ્યા હતા અને તે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક સમાન હેરફેર કરવા માટે હોસ્પિટલની છત પર ગયા હતા અને લોડિંગ લિફ્ટમાં ફસાઈ જતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલમાં બનાવવામાં આવેલી લોડિંગ લિફ્ટમાં પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેમાં કોઈ જાતની સેફ્ટી નથી અને નિયમોનું ઉલ્લંઘન કરીને આ લિફ્ટને ચલાવવામાં આવે છે અને આ લિફ્ટે એક નિર્દોષનો ભોગ લીધો હતો અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ સમગ્ર ઘટના પર પડદો નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતકની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને હોબાળો મચાવ્યો હતો. મારા 5:30 મારા ઘેર ફોન આવ્યો કે બરાબર કે સ્ટાર હોસ્પિટલમાં તમે આવતા હતો, ખાલી એટલું મને ખબર હોય. પછી હું તરત સાયકલ લઈને સ્ટાર હોસ્પિટલમાં આવીને પછી મેં જોયું તો તમારી રીતે મારા વાઇફને અહીંયા ઉપર લાવી દીધા હતા એના આઈસીયુમાં. એટલે આપણને તો લિફ્ટમાં જતી હોય તો આપણને જવાબ એ મળ્યો. પાછળથી આપણે જોયું તો લિફ્ટમાં બધા દરવાજા બધું ખુલ્લું છે. એમાં શું બન્યું એ નથી મને ખબર નથી. હું આવ્યો ત્યાં તો મારા વાઇફને અંદર તો લાવીને એમની સારવાર લોકો કરતા હતા. મેં જોયું એટલે મારા તો તરત મને ખબર પડી ગઈ પછી આમાં કંઈ થાય. ડૉક્ટર ભલે ગમે એટલી સારું કરો આ સારવાર નહીં તો ત્યાંનો કોઈ હોય મને સારો કોઈ વસ્તુ એનું મેનેજમેન્ટ ખરાબ ના કારણે જે વસ્તુ જે લિફ્ટ જે છે એ બરાબર એ તો લોડિંગ લિફ્ટ છે. અને મારા જે વાઇફ જે નોકરી કરતા હતા એ હાઉસકીપિંગનું કામ કરતા હતા. એમને લોડિંગનું કામ ક્યાંય નહીં. ખુલ્લી લિફ્ટ છે એ બરાબર એ લિફ્ટ તો ખુલ્લી છે બરાબર. મારા વાઇફ અહીંયા 3.5 વર્ષથી કામ કરે છે. એમનો પગાર 5:30 આસપાસ એમનો આવતો. સમાધાન વચગાળાનું સમાધાન થઈ ગયું. બાકી છે બીજું હોસ્પિટલની લાપરવાહીને કારણે અકસ્માત બનેલ છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ છે તેમ છતાં હોસ્પિટલ પ્રશાસન પોતાના ખિસ્સા ભરવામાં મસ્ત છે અને ફાયર સેફ્ટીના અભાવના લીધે મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં પણ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આ તમામ ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને મહિલાના પરિવારજનોને પૈસાની લાલચ આપી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, પરંતુ મૃતકના પરિવારજનો તસના મસ ન થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલ પ્રશાસન દ્વારા મૃતક મહિલાના 2 બાળકોને 5 લાખ રૂપિયા તેમજ બંને બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની બાહેદારી આપવામાં આવી હતી. તેમજ કોર્ટના હુકમ પ્રમાણે જવાબદારી સ્વીકારવાની પણ બાહેદારી આપી હતી. ગઈકાલે સાંજે એમાં રૂટીન રૂટીનનું કામ કરતી સમયે અકસ્માતે જ પોતે મટીરિયલ લિફ્ટમાં ફસાઈ ગયા અને અવસાન થયું છે. જેનો અમે પણ ખૂબ જ શોખ છું. એના માટેથી હોસ્પિટલ વતી મોટી બાંયધરી આપું છું કે જે કોઈ વસ્તુ એના વળતર રૂપે નામદાર કોર્ટ નક્કી કરશે એ આપવા માટે અમે બંધાયેલા છીએ. અને એ સિવાય પણ આ હોસ્પિટલે એમના સગાવાળાઓને હજી પણ ઘણી સહયોગ કરવાની ખાતરી આપી છે અને એના માટે અમે નોંધાઈ આપી છે. એ હાઇડ્રોલિક લિફ્ટની મુજબ લાઇસન્સ આપેલી લિફ્ટ છે અને એમાં એ મટીરિયલ લિફ્ટ છે એમાં એ બેન બેસવાના હતા કે આપણે એ અંદર કામ કરતી સમયે કદાચ કંઈક વસ્તુ ફસાઈ ગઈ અને એ કાઢવા જતાં એમને જાણ પડે છે કે ચાલુ લિફ્ટ હતી અને લિફ્ટમાં અને એમને પોતે જ ચાલુ કરી દીધી અને
એમાં અમને સેટિસ્ફેક્શન સિગ્નેચર પણ કરી છે મેન્ટેનન્સ કરનાર, અને આ બેંક પણ નિયમિત રીતે આવી છેલ્લા 6 મહિનાથી વાપરે છે. પણ ત્યાં શરત થઈ ગઈ કે અમારા માટે પણ અચંબાનો વિષય છે, અને જે તમે ધ્યાન દોરો છો એ પણ અમારા માટે પણ એ જરૂરી છે કે આવી ઘટના ભવિષ્યમાં બંધ ના થાય. અને અમે ડેફિનેટલી ચોક્કસથી અમને પણ અમારા બધા વિચારોનું નિદાન થાય એમનું પરવડે છે. અત્યારે તો એમના સહકારથી અમે આગળ વધી રહ્યા છીએ, અને સમાજના આગેવાનો પણ આધાર, અને અમે એ ખાતરી આપી છે કે અમે બને તેટલી મદદ કરી શકીએ કે અમે બાળકો છે. અને એ અમારા એમ્પ્લોય હતા અને અમે કોઈ પોતાની ભાવના સાથે નથી કરતા. અમે સ્ટાર હોસ્પિટલમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, અને નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહે છે, અને સત્તાધીશો પૈસા આપીને અથવા પીડિતોને ધમકાવીને મામલાને થાળે પાડી દેતા હોય છે, અને ભોગ નિર્દોષ લોકોનો લેવામાં આવે છે. ત્યારે હોસ્પિટલ પાસે ફાયર સેફટીનો અભાવ છે, તેમજ આવી ઘટનાઓ સામે આવી છે તો કોની રહેમ નજર હેઠળ આવી હોસ્પિટલો ચાલે છે તે પણ એક ચર્ચાનો વિષય છે. તંત્ર દ્વારા આજ દિન સુધી કાર્યવાહી કે નક્કર પગલાં કેમ લેવામાં નથી આવ્યા, કે શું તંત્ર રાહ જોઈને બેઠું છે કે હજી પણ હોસ્પિટલની બેદરકારીના લીધે લોકો નિર્દોષને જીવ ગુમાવવો પડે. દિવ્યેશ નશીત સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.